નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત કેવી રીતના જીતવી તેનું આયોજન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા હતા કોંગ્રેસની તાકાત વધી રહી હતી કોંગ્રેસની પોતાની તાકાત નહોતી પરંતુ કોંગ્રેસની જે તાકાત વધી રહી હતી એ પાટીદાર અનામત આંદોલન હતું કોંગ્રેસના નેતાઓ ખુશ હતા કારણ કે એમને પાર્કે ભાણે જમવાનું હતું પાટીદાર અનામત આંદોલનનો લાભ લેવાનો હતો આ દરમિયાન બે હજાર સત્તરની ચૂંટણી પહેલાં લોકસભાની ચૂંટણી આવે છે અને અમિત શાહ દાવ ચાલે છે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપવા લાગે છે શંકરસિંહ વાઘેલા સહિત શંકરસિંહ વાઘેલા અને મજબૂત કહેવાતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ અચાનક છોડવા લાગ્યા જે કોંગ્રેસ પાર્ટીએ શંકરસિંહ વાઘેલાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા કેન્દ્રીય મંત્રી બનાવ્યા સંસદ સભ્ય બનાવ્યા વિરોધ પક્ષના નેતા બનાવ્યો તે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ હવે ફરિયાદ કરી કે મને અન્યાય થઈ રહ્યો છે હવે અન્યાય કયા પ્રકારનો છે એની ખબર નથી પરંતુ કહેવામાં આવે છે કે શંકરસિંહ એ પાર્ટી કેમ છોડી જો શંકરસિંહ બે હજાર સત્તરની ચૂંટણીમાં ચૂંટણી વખતે કોંગ્રેસમાં હોત તો કોંગ્રેસ સરકાર બનાવતી નરેન્દ્ર મોદીને અમિત શાહ પોતાના વિરોધીઓની તાકાત છે તેમને ખબર હતી કે હાજરી તેમને ખતમ કરી નાખશે અને સત્તાનું પતન થશે એવું તો શું બન્યું કે શંકરસિંહ વાગેલા નરેન્દ્ર મોદીને અમિત શાહની વાત માની ગયા અને તેમણે કોંગ્રેસ છોડી એવું કહેવામાં આવે છે કે શંકરસિંહ જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશનની કેટલીક મિલો વેચવામાં આવી હતી તેમાં આર્થિક ગોટાળા થયા હતા જેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી સીબીઆઈ દ્વારા શંકરસિંહ વાઘેલાને આ ફાઇલ બતાડવામાં આવી અને ત્યાર પછી ભાજપના કેટલાક સિનિયર નેતાઓ સાથે શંકરસિંહની મિટિંગ થાય છે અને એવું કહેવામાં આવે છે નક્કી કરો જેલમાં જવું છે કે કોંગ્રેસ છોડવી છે અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરે છે શંકરસિંહે કોંગ્રેસ કેમ છોડ્યું તેનું કોઈ કારણ તેઓ જાહેરમાં આપતા નથી તેઓ જે આરોપ આપે છે એ આરોપમાં એટલો દમ નથી એનટીસી મિલના કૌભાંડના મુદ્દે તેઓ ડરી ગયા અને તેમણે રાજીનામું આપ્યું તેનો પણ આપણી પાસે કોઈ આધાર નથી પરંતુ આધાર ચોક્કસ છે કે તેમની સામે તપાસ શરૂ થઈ અને પછી તેમણે રાજીનામું આપ્યું બાપુ પોતાના સ્વભાવ પ્રમાણે એવું કહી શકે હું કોઈનાથી ડરતો નથી અને મને કોઈ ડરાવી શકે નહીં પરંતુ તેઓ કેટલા ડર્યા અથવા તેમને કેટલા ડરાવવામાં આવ્યા તેનો જવાબ તો તે પોતે જ આપશે બે હજાર સત્તરની ચૂંટણી થઈ નવ્વાણું બેઠક મળી બે હજાર એકથી બે હજાર સત્તર સુધી જેટલી ચૂંટણી થઈ તેમાં સૌથી ઓછી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી સત્તા તો મળી પરંતુ બેઠકો ઘટી તેની ચિંતા હતી હવે અમિત શાહ કે નરેન્દ્ર મોદી શું કરવાના હતા તે જોવાનું હતું આ દરમિયાન અમિત શાહ પોતે રાજ્યસભાના સાંસદ પણ થઈ જાય છે અને તેઓ સંસદ સભ્ય પણ બની જાય છે પછી શું થયું સત્તર પછી તેની વાત આપણે કાલે કરીશું અત્યારે મને રજા આપો નમસ્કાર